બાબત આજે આપણે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ એટલે કે એક એવી બાબત છે કે જેના આધારે આજે પણ એની સાથે આપણે જોડાયેલા છીએ. ઇતિહાસ નામ તમારું વિષય તો એક જ છે કે સમાજ વિદ્યા. સમાજ એટલે દરેક વ્યક્તિને જોડતી એક કડી. પછી એની અંદર ગમે એવો સમાજ હોય છે, ગમે એવી રીત રિવાજ હોય છે, પણ એનું સંગઠન, એની એકતા, એની દરેકની વાત અહીંયા થાય છે. પણ શું આજથી પહેલા, ઘણા વર્ષો પહેલા આવું હતું ખરું? શું આજથી ઘણા વર્ષો પહેલા આ હતી? ના, નહોતી. અને આજથી પણ ઘણા વર્ષો પહેલા જેમ તમારી પાસે આ ઓનલાઈન એક્ઝામ અને ઓનલાઈન ભણતર માટે છે, તમારી પાસે જે એન્યુઅલ એક્ઝામ છે, સોરી એન્યુઅલ ફોર્મ છે, તો એવું પણ પહેલા હતું? ના, નહોતું. તો આજે જે નવી નવી યુક્તિ આવી રહી છે, આજે પણ જે તમારી પાસે નવા નવા જે યંત્રો છે, એ પહેલા હતા ખરા? ના, નહોતા. તો એનો મતલબ એ છે કે આજે આપણા ભારત ઘણો વિકસિત છે, ઘણો વિકાસશીલ છે, ઘણો એનામાં આવરણ આવી રહી છે. તો એવી જ રીતના ઇતિહાસમાં પણ કંઈક એવું જ હતું. તમને ખબર છે કે આપણા જે પૂર્વજો હતા, એ પૂર્વજો શું હતા? તો પૂર્વજો ભટકતું જીવન જીવતા હતા. કોઈને ખબર હતી ખરી કે આ શું ખાવાનું છે, શું પીવાનું છે, અહીંયા સુવાય કે નહીં, અહીંયા રહેવાય કે નહીં? કોઈને પણ કંઈ પણ માહિતી નહોતી. મિત્રો, ધીરે 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 એમને કોઠા સૂચ પ્રમાણે, એમની આવડત પ્રમાણે આગળ વધતા ગયા, અનુભવો થતા ગયા, અને પછી આપણને એક સારી એવી ભેટ મળતી હોય એવી એક સ્વાગત આપણને આપતા ગયા છે, કે જેનું નામ છે ઇતિહાસ. ઇતિહાસ એટલે કે એક એવા વારસદારો આપણે છીએ કે જેના વારસદારોના સાથે સાથે આપણને મનુષ્યને એક વિશ્વથી અલગ પાડતું અને વિશ્વમાં કંઈક સમજણ પૂરી પાડવાની એક બાબત આમાં દર્શાવી રહેલી છે. એવી જ રીતના અલગ અલગ પાસાઓથી પણ આ એક સોગાદ મળેલી છે. એની સાથે તો ઇતિહાસ છે, ઇતિહાસની પણ એ માહિતી આપણને જોવા મળે છે. વિશ્વ આખામાં અલગ અલગ રીતો, પરંપરાઓ યોજવામાં આવે છે. અલગ અલગ બહારની જે દુનિયા છે, જેમને ખબર છે કે ઘણા વર્ષોથી અંગ્રેજો આપણી ઉપર શાસન કરીને ગયા હતા, તો એ અંગ્રેજો પણ આપણી રીત રિવાજોને ઘણી આદાન પ્રદાન કરતા રહ્યા છે. આજે આપણે જીન્સના પેન્ટ પહેરીએ છીએ, ઘણી એવી સારી બોલી બોલીએ છીએ, અંગ્રેજી ભાષાને આપણે સમજીએ છીએ, તો આજથી ઘણા વર્ષો પહેલા, ઘણા પૂર્વજો પહેલા આપણે આ ભાષા બોલી શકતા હતા ખરા? ના. જેમ 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 આપણે દિવસો જતા જાય છે, વર્ષો જતા જાય છે, એમ એમ આપણો ભારત દેશ વિકાસશીલ થતો જાય છે. એમાં જ આપણે ઇતિહાસની માહિતી મેળવીએ તો ઇતિહાસની માહિતી પણ મિત્રો એવું જ છે કે વિશ્વની માહિતી જે માહિતગાર થાય છે.
ઇતિહાસ આપણને ખૂબ ઉપયોગી બની રહ્યો છે. એની સાથે તમને વિચાર આવે કે આપણા પૂર્વજો છે એ પૂર્વજો પહેલા કેવું જીવન જીવતા હતા, તો પૂર્વજો છે એ પહેલા કેવું જીવન જીવતા હતા, શું જમતા હતા, કેવી રીતના રહેતા હતા, એ બધી માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. તો એ દરેક માહિતીને આપણે ઇતિહાસ દ્વારા સમજવાની રહે છે. વૃક્ષમાંથી જે એના પર્ણ એટલે કે એના પાન હોય છે એના પાન ઉપર જે માહિતી લખવામાં આવે છે એને તાડપત્ર કહેવામાં આવે છે. અને એ તાડપત્ર આધારિત એને ખૂબ લાંબા સમય સુધી તમે સાચવી શકો છો, એની ઉપર તમે સારી એવી માહિતી લખીને બીજી વ્યક્તિ સુધી પહોંચાડી શકો છો. તો આ બધી બાબતો આ તાડપત્ર અને ભોજપત્ર આધારિત પૂરી પાડવામાં આવે છે. આ વાત થઈ તાડપત્રની છે કે જે તાડના વૃક્ષમાંથી જે પર્ણો હોય છે એના ઉપર લખવામાં આવે છે.
મને એવું થતું હશે કે ભોજનાનો કોઈ વૃક્ષ હશે, એના પર્ણોમાંથી જે માહિતી લખવામાં આવે, એનો સંગ્રહ કરવામાં આવે અને એને ઇતિહાસ તરીકે એનો ઉપયોગ થાય છે. પણ ના મિત્રો, અહીંયા એવું છે નહીં. અહીંયા એવું છે કે ભોજપત્ર એટલે કે હિમાલય. તમને ખબર છે કે હિમાલયની તળેટીમાં એટલે કે ખૂબ એવો બરફ છે, હિમશીલ સીમા કહેવાય છે. તો ત્યાં જે વૃક્ષો થાય છે એમાં એક વૃક્ષનું નામ હોય છે ભોજ. અને ત્યાં આ ભોજ નામના વૃક્ષ હોય છે એની પર્ણ એટલે કે એના પાનનો ઉપયોગ નહીં કીધો, પણ એની જે પતલી છાલ હોય છે એ છાલ ઉપર લખીને જે માહિતી એકઠી કરવામાં આવે છે એ પર્ણ એ છાલના પત્રને શું કહેવાય છે, ભોજપત્ર કહેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સ્ત્રોત સમજ્યા.